નમસ્કાર, જડસ્ટ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠામાં બિન સચિવાલય ક્લાર્ક અને આસિસ્ટન્ટની લેખિત પરીક્ષા રદ કરી ફરી લેવાની રજૂઆત. બિન સચિવાલય ક્લાર્ક અને આસિસ્ટન્ટની લેખિત પરીક્ષા રદ કરી ફરીથી લેવામાં આવે તે માટે સમગ્ર ગુજરાતના ઉમેદવારો વતી હિંમતનગરના પરીક્ષા આપેલ ઉમેદવારોએ કલેક્ટરને હિંમતનગરમાં ગુરુવારે આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે પાલનપુર, સુરેન્દ્રનગર, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું. સીસીટીવી ધરાવતા પરીક્ષા કેન્દ્રોમાં શિક્ષકો દ્વારા મોબાઈલ દ્વારા પરીક્ષામાં ચોરીઓ થઈ હોવાનું જણાવ્યું છે. જે સ્થળોએ સીસીટીવીની વ્યવસ્થા નથી ત્યાં પણ ગેરરીતિઓ થયાની આશંકા હોય પરીક્ષા ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા ફરીથી યોજવા માંગણી કરવામાં આવી છે. ધ્રુવ મારી, જેડેશ ટીવી, સાબરકાંઠા. દિનેશભાઈ, સૌથી પહેલા હું તમને પૂછવા માંગુ છું, આપ ખરેખર સાક્ષી છો તે પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે, આપનું શું કહેવું છે આ બાબતે? આ બાબતે ન્યાય મળવો જોઈએ. જે વસ્તુ થઈ છે કે આજે ક્લાસરૂમમાં જયારે બંચ આવ્યું પેપરનું ત્યારે તેનું સીલ પહેલેથી જ ખોલી દેવામાં આવેલું હતું, બરાબર છે? તો એ બંચના સીલ તૂટેલા છે એવું અમે પૂછતા ત્યાંના જે સુપરવાઇઝર હોય એમને અમને જવાબ ના આપતા અને બહાનાબાજી ચાલુ કરી દીધી હતી, બરાબર છે? અને આચાર્યશ્રીને અમે આ જાણ કરી તો જાણવા એવું મળ્યું કે સીલ ઓફિસમાં તોડવામાં આવેલા હતા. ત્યારે એવો નિયમ છે કે વિદ્યાર્થીઓની બે વિદ્યાર્થીની સાઇન થાય એ પછી ત્યાંના સુપરવાઇઝરની સાઇન કરવામાં આવે અને એ બાદ જ સીલ તોડવાનું હોય છે. આવા નિયમ છે જેનું નિયમનું કોઈ પણ પાલન થતું દેખાતું નથી અહીંયા. અને આ વસ્તુ જ્યારે એમ પૂછવામાં આવી કે ઓફિસમાં સીલ તોડવામાં આવ્યા છે તો અમને ઓફિસના સીસીટીવી ફૂટેજ બતાવો, તો એ પણ ન બતાવતા અને આચાર્યશ્રીએ પણ બહાનાબાજી ચાલુ કરી દીધી હતી. વિરાજભાઈ, તમે ખાસ ગોંડલથી આવ્યો છો, તમે વિદ્યાર્થીના સાચામાં અહિસંચક છો, આની પહેલા પણ ખરેખર એક મહિના પહેલા તમે આંદોલન કર્યું, તમે એમાં સફળ રહ્યા હતા, તમારા બાબતે શું કહેવું છે? બીજું સરકારને શું તમે જવાબ દેવા માંગો છો? ખરેખર વાત એટલી જ છે કે ભાઈ બધી જ જગ્યા ગેરરીતિ થાય છે, એવું નથી કે આ ગેરરીતિ ખાલી સુરેન્દ્રનગરમાં થાય છે, એવું તો જરાય નથી. હું એમ કઉ છું કે ભાવનગરમાં રાતે પેપર આવી ગયા હતા, રાતે આ રીતે થતું હતું, હું એમ કઉ છું પેપર ફૂટવાની જે ઘટના છે ભાવનગરમાં બની છે. ગીર સોમનાથ, ચોટીલા અને બનાસકાંઠા આ ઘટના એવી બની કે ત્યાં પેપરમાં વર્ગ શિક્ષક એ લોકોને જવાબ લખાવતો હતો, એ ઘટના ત્યાં બને છે. તો આ બધી જગ્યાએ કઈક કઈક અલગ અલગ ઘટનાઓ બની છે, તો આ જે ઘટનાઓ છે એનો જવાબદાર કોણ? બધી જગ્યાએ આ ગેરરીતિ થાય છે, અન્યાય થાય છે વિદ્યાર્થીઓ સાથે. વિદ્યાર્થીઓ ખરેખર પેટે, વિદ્યાર્થીઓના મા બાપ છે એ પેટે પાટા બાંધીને છોકરાઓને ભણાવતા હોય છે. બધા અમીર બાપ કે કરોડપતિના દીકરા નથી હોતા, જે પણ તૈયારી કરે છે કા મધ્યમ વર્ગ હોય છે અને કા મધ્યમ વર્ગ નીચે નો ગરીબ વર્ગ હોય છે, જે ખરેખર પેટે પાટા બાંધીને અહીં સુધી પહોંચ્યો છે અને એની સાથે કોઈ ન્યાય કરવા તૈયાર જ નથી. બસ કોણ? તો કે રાજા ના પુત્ર રાજા. કેમ ભાઈ, અમે કાબિલ છીએ તો અમે નહીં? રાજાના પુત્ર રાજા કઈ રીતે થઈ શકે? કાબિલ વ્યક્તિ જ હંમેશા રાજા છે, કારણ કે આ લોકશાહી છે. લોકશાહીમાં રાજાનો પુત્ર રાજા થઈ જ ન શકે. કાબિલ છે તો કાબિલિયતને જ માન આપવું જોઈએ. તો કાબિલિયતને માન આપવા માટે